वेलकम बैक। तो एक महत्वपूर्ण समाचार समाचार में आगे बात करिए। भावनगर थी समाचार, डमी कांड ने लेने एक सौथी मोटो पुलिस तपास में खुलासो थयो छे। अने आ खुलासा नी वात करिए तो कराई एकेडमी में तालीम लई रहेला युवके डमी उम्मीदवार तरीके परीक्षा आपी हती। पोलीसे तपास करी छे अने भावनगर पोलीसनी त्रण टीमोए तपासनो धमधमाट शुरू करी दीधो छे। भावनगर एसओजी एलसीबी अने फ्लो स्क्वॉड द्वारा आरोपीओनी शोधखोळ शुरू करवामां आवी छे। एसओजी एलसीबी अने फ्लो स्क्वॉडनी 10 जेटली टीम सर्च ऑपरेशनमां जोड़ाई चूकी छे। डमी कांडमां सौथी मोटो आ खुलासो सामे आव्यो छे। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરીન માત્રાવાળિયા। હરીન, ડમી કાંડ જે એક રીતે તપાસ એજન્સી માટે અને પોલીસ વિભાગ માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યું છે, કારણ કે શૈક્ષણિક વિભાગ હોય કે પછી અન્ય વિભાગો તેમની પણ સંડોવણી ક્યાંક સામે આવી રહી છે અને તેના જ કારણે આ આખો જે મામલો છે તે સુનિયોજિત કાવતરું હોય તેવું લાગી રહ્યું છે। આપની પાસે શું છે વધુ વિગતો? बिल्कुल, जे डमी कांडनो मामलो भावनगर में छे ने तेने सौथी मोटो खुलासो आवी रह्यो छे कि जे रीते पोलीस कराई एकेडमी में तालीम जे युवक लई रहेलो छे तेने डमी विद्यार्थी तरीके परीक्षा आपी होवानो आ सौथी मोटो खुलासो छे। खास करीने अक्षय बारैयानी जग्याए संजय पंडिया नामना उम्मेदवारे परीक्षा आपी हती ने वर्ष 2022 तेमणे क्लार्क एंड ऑफिस असिस्टंट वर्ग 3 परीक्षा आपी हती। संजय अत्यारे कराई एकेडमी में तालीम लई रह्यो छे, जो कि भावनगर पोलीसे बंनेने आरोपी बनावी अने तेमनी शोधखोळ हाथ धरी छे। बीजी महत्वनी वात छे कि जे रीते ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, અલગ અલગ 36 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તેમાંથી જે આરોપીઓ પકડવાના બાકી છે તેને અલગ અલગ 3 ટીમો દ્વારા 3 એજન્સીઓ દ્વારા તેમની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે ભાવનગર એસઓજી, ભાવનગર એલસીબી અને ફર્લો સ્કોડ દ્વારા આરોપીઓ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ત્રણેય એજન્સીઓ મળી, ત્રણેય વિભાગ મળીને અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે। ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ છે આ તમામને પકડી પાડવા માટે અલગ અલગ જગ્યાઓ પર તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે ડમીકાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ પણ આવી રહ્યા છે, જે રીતે આરોપીઓ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા, ડમી જે કોલ લેટર અથવા તો અન્ય વસ્તુઓ બનાવવામાં આવી હતી, લેપટોપનો પણ ઉપયોગ કરવાની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, આધાર કાર્ડ ડમી બનાવવાની પણ ફરિયાદ નોંધાઈ છે, એક વિદ્યાર્થીના બદલે બીજો વિદ્યાર્થી પરીક્ષા આપે તેવી આખું સુનિયોજિત કાવતરું છે તે ગણવામાં આવ્યું છે અને તેને જ લઈને ભાવનગર પોલીસમાં આ ફરિયાદ નોંધાઈ છે અને જેના આધારે પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે। પરંતુ અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી છે ભાવનગર શહેર અને જિલ્લાની, અને આ વચ્ચે જે અપડેટ આવી રહ્યા છે કે જે એક વિદ્યાર્થી કે અત્યારે કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે તેણે પણ આ જ રીતે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી અને ખાસ કરીને ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 વર્ષ 2022 છે પરીક્ષા આપી હતી। એટલે કે ડમી ઉમેદવાર અને ઓરિજિનલ ઉમેદવાર છે બંનેને પોલીસે આરોપી બનાવ્યા છે અને હવે તેની પણ જે છે કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે। જી બિલકુલ 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 હરીન, આખી જે ઘટના હવે સામે આવી છે અને તેમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી રહી છે કે કરાઈ એકેડમીમાં જે પોતે તાલીમ લઈ રહ્યો છે અને તેણે પણ ડમી ઉમેદવાર તરીકે બીજા પાસે પરીક્ષા અપાવડાવી હોઈ શકે છે અને તે પોતે અત્યારે હાલમાં આ તાલીમ લઈ રહ્યો છે, ટ્રેનિંગ જે કરાઈ એકેડમી છે તેમાં લઈ રહ્યો છે અને બંનેની હાલ તો અટકાયત કરી લેવામાં આવી છે। એ ડમી ઉમેદવાર અને જે ઓરિજિન કેન્ડિડેટ છે એ બંનેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। ડમી કાંડને લઈને જેમ જેમ આ સમય વીતી રહ્યો છે તેમ તેમ અનેક મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે, એક બાદ એક જે લોકોના રિએક્શન સામે આવી રહ્યા છે તે પણ સાંભળવા જેવા છે અને તેવામાં આ એ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે એ તમામ ચારે આરોપીઓને ભાવનગર પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને એ તમામ ચારે મુખ્ય જે સૂત્રધાર છે અને વધુ 36 લોકોની સામે નામજોગ ફરિયાદ પણ નોંધાઈ છે। આ આંકડો 70 સુધી જઈ શકે છે તેવી પણ એક હકીકત સામે આવી છે। ડમી કાંડ જે રીતને એવો ફૂલ્યો ફાલ્યો છે અને તેમાં વધુ કેટલાક નવા નવા ખુલાસા થઈ રહ્યા છે। હાલમાં કરાઈ એકેડમીમાં તે પોતે ટ્રેનિંગ લઈ રહ્યો છે, પોતે તાલીમ લઈ રહ્યો છે અને એ યુવકે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી અક્ષય બારૈયાની જગ્યાએ સંજય પંડ્યાએ પરીક્ષા આપી હોવાનો પણ ખુલાસો થયો છે। 2022 ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 પરીક્ષા આપી હતી। મોટી બાબત એ છે આ બંનેને હાલ તો ઝડપી લીધા છે। હરી સંવાદદાતા અજીત ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી। અજીત, મોટા સમાચાર હવે એ સામે આવી રહ્યા છે, આ કરાઈ એકેડમીથી જે ટ્રેનિંગ લઈ રહ્યો છે જે ડમી ઉમેદવાર હતો એટલે કે ઓરિજિન કેન્ડિડેટ બંનેની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ નવા ખુલાસા થઈ રહ્યા છે ભાવનગર પોલીસ દ્વારા? જી જગદીશ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે ડમી કાંડ છે તેની અંદર
आज जे गई काले परम दिवसे रात्रे फरियाद नोंधाया बाद गई काले जे चार लोगों ने अटकायत करी थी त्यार बाद आ समग्र घटना नी अंदर आज पण पोलीसे नो जे तपास नो धमधमाट छे ते शुरू छे अने जे रीते एक बिपिन त्रिवेदी नामना व्यक्तिए जे युवराज उपर आक्षेप कर्या छे તે રકમને લઈને કે તેમણે આ સમગ્ર અમુક નામો છુપાવવા માટે તેમણે અમુક પૈસા લીધા છે તેને લઈને પણ આજે જે સમગ્ર ગઈકાલે વિડીયો આવ્યો તેને લઈને પોલીસ વિભાગ દ્વારા આજે એ દિશામાં પણ ધમધમાટ શરૂ થયો છે જે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે જેમને સાત દિવસના રિમાન્ડ પણ મળી ચૂક્યા છે તેમાંથી બે લોકો શિક્ષક હોવાનું અને એક કોર્ટમાં કર્મચારી હોવાનું એટલે કે ચારમાંથી ત્રણ લોકો તો એવા છે કે જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તે આ સમગ્ર કૌભાંડની અંદર માસ્ટર માઇન્ડ છે આ સમગ્ર ઘટનાની અંદર જે યુવરાજસિંહે નામ આપ્યા હતા ચાર નામ એની અંદર મિલન ગુગાભાઈ નામનું એક નામ હતું મિલન ગુગા તેની અંદર આ સમગ્ર ઘટનાનો જે પર્દાફાશ થયો છે સમગ્ર ઘટનાની શરૂઆત જો કે યુવરાજસિંહે કરી હતી પરંતુ 36 નામો કેવી રીતે આવ્યા તે સવાલ ઊભો થાય ત્યારે આ મિલન ગુગા છે તે અગાઉ જે રાજ્ય સરકારની બે એવી ભરતી છે કે જેમાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા દઈ ચૂક્યો છે અને સફળ થયો છે અને અનેક પરીક્ષાઓમાં ડમી તરીકે બેઠો હોવાનું પણ ખુલવા પામવાની શક્યતાઓ છે ત્યારે જે ઉલટ તપાસની અંદર પોલીસ વિભાગ દ્વારા તપાસ કરતા મિલન ગુગાની તપાસ કરતા તેણે બે નામો સૂચવી દીધા હતા જેની અંદર એક નામ હતું શરદ અને એક પ્રકાશ એટલે કે પીકે જે આ તમામ ગેમના આ ડમી કૌભાંડના માસ્ટર માઇન્ડ છે જેમાં પોલીસે ચાર લોકોની અટકાય જે ધરપકડ કરી છે તેમાં બે લોકો છે જે કોર્ટ દ્વારા ગઈકાલે સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે તે રિમાન્ડની અંદર અનેક ખુલાસા થવાની શક્યતા છે પરંતુ આ જગદીશ જે સમગ્ર ડમીકાંડ છે તે અત્યારે યુવરાજ સિંહે આની અંદર તોડ કર્યો હોય તેવા આક્ષેપ અને દાવા થઈ રહ્યા છે તે દાવા અને આક્ષેપો કેટલા સત્ય થશે તે આવનારીના કલાકો અને દિવસ બતાડશે કે આની અંદર વાસ્તવિકતા કેટલી પરંતુ સમગ્ર ઘટનાની અંદર જે ડમી કૌભાંડ હતું તે અત્યારે યુવરાજસિંહના તોડ કાંડ ઉપર અત્યારે ડાયવર્ટ થયું છે અને તપાસ પોલીસ પણ બંને દિશામાં તપાસ શરૂ કરી દીધી છે પરંતુ આ સમગ્ર ઘટના છે એ રાજ્યવ્યાપી હશે એવું 100% એટલા માટે કહી શકાય કે જે પોલીસને જે પ્રકાશને જે શરદ પાસેથી જે લેપટોપ મળ્યું છે તે લેપટોપની અંદર 70 એવા વ્યક્તિઓના આધાર કાર્ડ ખોટી હોલ ટિકિટો ડમી રસીદો એટલે આખા 70થી વધારે વ્યક્તિઓ આની અંદર ડમી કાંડ કાંડ સુધી પહોંચી શકે કે કેમ તેને લઈને પણ હવે તપાસનો વિષય છે આભાર અજીત આ તમામ માહિતી માટે